છો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ગણિત ધોરણ 9 અને બહુપદીઓના પ્રકરણમાં આગળ વધીએ. ઉદાહરણ નંબર 8 આપણને આપેલું છે. px બરાબર x³ + 1 ને x + 1 વડે ભાગતા મળતી શેષ શોધો. વિદ્યાર્થી મિત્રો, આપણે શેષ શોધવી હોય, આપણને ભાગફળ શોધવાનું નથી કીધું, માત્ર શેષ શોધ એમ જ કીધેલું છે. તો આપણે આ બહુપદીનો ભાગાકાર કરીને પણ આપણે શેષ મેળવી શકીએ. આપણે અગાઉના વિડીયો લેક્ચરમાં બહુપદીના ભાગાકાર જોયા હતા, જો આપણે વિડીયો ન જોયો હોય તો જોઈ લેવો. તો બહુપદીના ભાગાકાર કરીને પણ આપણે આની શેષ મેળવી શકીએ. આપણે બહુપદીના ભાગાકાર માટે સીધી રીત પણ જોઈ હતી અગાઉના વિડીયોમાં. આપણે સીધી રીત આનો ભાગાકાર એકદમ સીધી રીતે પણ થઈ શકે, કારણ કે સુરેખ બહુપદી વડે ભાગવાના છે એટલે. તો એ રીતે પણ આપણે શેષ શોધી શકીએ. અને એ સિવાય આપણે શેષ પ્રમેયની રીતે પણ આ બહુપદીને x + 1 વડે ભાગતા મળતી શેષ શોધી શકીએ. તો આપણે જોઈએ અને શેષ પ્રમેય વિશે પણ આપણે ચર્ચા કરીએ. તો પહેલાં આપણે બહુપદીના ભાગાકાર શીખ્યા, એ રીતે પણ આપણે આનો ભાગાકાર કરી શકીએ. પણ આપણે સીધી રીતે કરીએ તો આપણને બહુ સરળ પડે. આપણે px બરાબર x³ + 1 આ આપણું ભાજ્ય છે, હંમેશા પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવું. તો શું લખાય? x³, 3 પછી 2 આવે એટલે 0x² 0x + 1. કોઈ પણ બહુપદી આપેલી હોય એને પ્રમાણિત સ્વરૂપમાં લખી દેવું. તો x³ + 0x² 0x + 1, કારણ કે x ના વર્ગ વરુણ x વાળું પદ આમાં નહોતું, તો 0x² અને 0x. હવે આપણે x + 1 વડે ભાગવું છે તો આપણે સરળ જે બીજી પદ્ધતિ જોઈ હતી, બીજી રીત, એ રીતે કરીએ તો આપણને બહુ સરળતાથી મળી જાય છે. આનો ભાગાકાર કરીને પણ આપણે મેળવી શકીએ, પણ એના કરતાં આપણને પહેલી સરળ પડે રીત. તો અહીંયા 1 0 0 અને 1, આપણે માત્ર સહગુણક જ લખીએ છીએ. 1 0 0 અને 1. અહીંયા આપણે x + 1 વડે ભાગવું છે. કોના વડે ભાગવું છે? x + 1. તો એમાંથી આપણે x શોધી કાઢવું હોય તો x + 1 = 0 કરીએ એટલે +1 પેલી બાજુ જાય છે, x = શું આવશે? -1. x = શું આવશે? +1 પેલી બાજુ જાય એટલે -1. તો અહીંયા આપણે શું લખતા? -1. અહીંયા આપણે 0. આટલું કામ સૌથી પહેલાં કરી દેવાનું. આપણે કોઈ પણ બહુપદીને જ્યારે સુરેખ બહુપદી વડે ભાગવું હોય ત્યારે આપણે આ રીત વાપરી શકીશું. તો સુરેખ બહુપદી x + 1 વડે ભાગવું છે આપણે, તો પહેલાં આના સહગુણકો લખી લઈશું. અહીંયા સહગુણકો લખ્યા બાદ આમાંથી x શોધી કાઢવાનો. x + 1 છે તો +1 પેલી તરફ જાય, x = -1. એ -1 આપણે અહીંયા લખીએ છીએ અને અહીંયા આપણે 0 લખીએ છીએ. આટલું કામ કરી લેવાનું. અહીંયા સરવાળો થાય તો 1 + 0 = 1. આ 1 અહીંયા ગુણાય એટલે 1 - 1 એટલે -1. 0 - 1 એટલે -1. -1 - 1 -, ગુણાકાર છે, +1 × 1 એટલે 1. 0 અને 1 એટલે 1. આ 1 અહીંયા ગુણાય એટલે 1 - 1 એટલે -1, અને 1 અને -1 એટલે 0. તો આ આપણી શેષ હોય. આ આપણી શું હોય? શેષ. તો શેષ આપણને 0 મળે છે. ભાગફળ આપણને આ રીતે મળશે. અહીંયા 1, અહીંયા x³ હતી એટલે 1 ઓછી આપણે શરૂઆત કરીએ છીએ, તો 1x² - 1x + 1. 1x² - 1x + 1, અથવા આપણે x² - x + 1 પણ લખી શકીએ. તો શેષ આપણને કેટલી મળી જાય છે? 0. આપણે ભાગાકાર કરીને પણ આ રીતે મેળવી શકીએ. પણ આપણે માત્ર શેષ શોધવી હોય, ભાગફળની જરૂર ન હોય, ત્યારે શેષ પ્રમેયની રીતે પણ આપણે શેષ શોધી શકીએ. આપણે શેષ પ્રમેયની રીતે પણ આવી કોઈ બહુપદીના ભાગાકાર કરી અને આપણે શેષ મેળવી શકીએ. તો આપણે શેષ પ્રમેય શું કહે છે એ સમજી લઈએ. કે જો બહુપદી px, કોઈ પણ બહુપદી હોય, બહુપદી px 1 અથવા 1 કરતાં મોટી ઘાતવાળી હોય, તો બહુપદી px² 1 કે 1 થી
वधु होय जो बहुपदी आ पीएक्स जे छे ने आपणे एक्जाम्पल थी समझेला आपणे ख्याल आवी जाय કે જો બહુપદી પીએક્સ નો ઘાત એક કે એક થી વધુ હોય આ બહુપદી નો ઘાત એક કે એક થી વધુ હોય અને તેની સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગતા આપણે ધારો કે સુરેખ બહુપદી શું લઈ લઈએ છીએ એક્સ માઇનસ એ તો એક્સ માઇનસ એક વડે ભાગતા જે શેષ મળશે एक वड़े भागवामां आवता मळती शेष आपणे कोई बहुपदी पीएक्स नो घात एक के एक थी वधु होय बहुपदी पीएक्स नो घात एक के एक थी वधु होय एवी बहुपदी ने कोई सुरेख बहुपदी कई बहुपदी सुरेख बहुपदी आपणे अहींया धारी लीधी छे धारो के सुरेख बहुपदी एक्स माइनस एक એક્સ માઇનસ એ એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવતા મળતી શેષ પી એ મળે હંમેશા મળતી શેષ કેવી મળશે પી એ તો આ શું કહે છે આપણે જોઈએ આ એક્ઝામ્પલમાં સમજેલા આપણને ખ્યાલ આવી જાય શું કહે છે શેષ પ્રમેય જો બહુપદી પી એક્સનો ઘાત એક કે એક કરતાં વધુ હોય તેને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે તો મળતી શેષ કેટલી મળશે પી એ મળે તો આપણે એક્ઝામ્પલમાં સમજીએ કે આ બહુપદી પી એક્સ આપણને આપેલ છે પી એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત વત્તા એક આ બહુપદી પી એક્સ એક કે એકથી વધુ છે ઘાત અહીંયા ત્રણ ઘાતવાળી બહુપદી છે અહીંયા કોઈ પણ ચાલે હવે સુરેખ બહુપદી એક્સ પ્લસ વન વડે આપણે એને ભાગવું છે તો એક્સ પ્લસ વન વડે આપણે એને ભાગવું છે તો જો એક્સ માઇનસ એ વડે ભાગીએ તો શેષ આપણને કોના જેટલી મળે પી એ જેટલી એટલે કે માઇનસ એ પેલી બાજુ જાય આપણે એક્સ માઇનસ એ બરાબર ઝીરો લઈએ તો માઇનસ એ પેલી બાજુ જાય તો એક્સ બરાબર શું થઈ જાય છે અહીંયા એ એટલે કે પ્રોબેબિલિટી સોરી પોલિનોમિયલ ઓફ એ આપણે શું થશે પોલિનોમિયલ ઓફ એ તો માઇનસ એ પેલી બાજુ જાય એટલે અહીંયા શું થઈ જાય છે એ તો અહીંયા એક્સની જગ્યાએ આપણે કેવી કિંમત મૂકવી પડે તો એક્સ પ્લસ વન બરાબર ઝીરો લેતા એક્સ પ્લસ વન બરાબર ઝીરો તો પ્લસ વન પેલી બાદ જાય એક્સ બરાબર શું થશે માઇનસ વન તો આ બહુપદીમાં આપણે એક્સની જગ્યાએ માઇનસ વન મૂકી દઈએ અહીંથી એક્સની કિંમત શોધી કાઢવાની એક્સ પ્લસ વન બરાબર ઝીરો કરીને તો એક્સ પ્લસ વન પેલી બાદ જ્યારે માઇનસ વન આ માઇનસ વન આપણે આમાં મૂકી દઈએ તો પી માઇનસ વન અહીંયા શું થશે માઇનસ એકનો ઘન વત્તા એક કોઈ પણ કિંમત શોધવાના એક્ઝામ્પલ તો આપણે અગાઉ શીખ્યા છે તો માઇનસ વન મૂક્યા તો માઇનસ વનનો ઘન પ્લસ વન માઇનસ વનનો ઘન એટલે શું થશે માઇનસ વન પ્લસ વન તો શું થશે ઝીરો તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા પણ શેષ ઝીરો આવે છે અને અહીંયા પણ શેષ કેટલી હતી ઝીરો હતી તો શેષ પ્રમેયની રીતે પણ આપણે બહુપદીની શેષ મેળવી શકીએ ઉદાહરણ નંબર 9 આપણને આપેલું છે કે એક્સની ચાર ઘાત વત્તા એક્સની ત્રણ ઘાત ઓછા બે એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા એકને એક્સ ઓછા એક વડે ભાગતા મળતી શેષ શોધો આપણે શેષ પ્રમેયની રીતનો ઉપયોગ કરીએ એટલે આપણને કોઈ પણ શેષ પ્રમેય આપણો શું હતો કે પીએક્સનો ઘાત એક કે એક કરતાં વધુ હોય અને એને કોઈ સુરેખ બહુપદી વડે એક્સ માઇનસ એ વડે ભાગીએ તો એની શેષ પી એ મળે તો અહીંયા એક્સ માઇનસ એક વડે ભાગવો છે તો એક્સ માઇનસ એક બરાબર ઝીરો તો એક્સ માઇનસ એક પેલી બાદ જાય એટલે શું થઈ જશે માઇનસ એક પેલી તરફ જાય એટલે ઝીરો વત્તા એક એટલે કેટલા થઈ જશે એક તો પહેલાં સુરેખ બહુપદીમાંથી આપણે એક્સ શોધી કાઢવાનું આ એક પીએક્સમાં મૂકી દઈએ પીએક્સ બરાબર શું આપ્યું છે એક્સની ચાર ઘાત વત્તા એક્સની ત્રણ ઘાત બે એક્સનો વર્ગ એક્સ વત્તા એક એક્સની ચાર ઘાત વત્તા એક્સની ત્રણ ઘાત ઓછા બે એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા એક એક મૂકી દઈએ તો પી વન એક્સ માઇનસ એક વડે ભાગવું છે અને શેષ શોધવી છે તો માઇનસ એક પેલી તરફ જશે એટલે શું થઈ જશે એક તો એક્સ બરાબર એક આમાં મૂકીએ જે સાદુરૂપ આવશે એક્સ બરાબર એક મૂકતા એ આપણે આ બહુપદીની આ બહુપદી વડે ભાગતા મળતી શેષ થઈ જશે તો એક મૂક્યા તો એકની ચાર ઘાત એકની ત્રણ ઘાત એકનો વર્ગ એક અને વત્તા એક જ્યાં જ્યાં આપણા એક્સ હતા ત્યાં આપણે શું મૂકી દીધું એક એકની ચાર ઘાત એક એકની ત્રણ ઘાત એક
ओछा बे एक नी बे घात एक वत्ता एक अने वत्ता एक एक नी चार घात एक नी त्रण घात आपणे सदरूप आपी दीधुं। अहींया हजु माइनस बे गुण एक छे ले पहला करी दईए तो एक वत्ता एक माइनस बे एका बे वत्ता एक वत्ता एक एक वत्ता एक बे अने माइनस बे एटले जीरो थई जशे एक अने एक एटले बे रहेशे। आपणे आ रीते पण करी शकीए एक ने एक बे त्रण चार चार माथी बे जाय एटले केटला रहेशे तो शेष बे मळे। अहीं एक्स की चार घात वत्ता एक्स की त्रण घात ओछा बे एक्स वर्ग वत्ता एक्स वत्ता एक ने एक्स ओछा एक वडे भागता शेष केटली मळशे आपणने बे। स्वाध्यायमां पण आ प्रकारना एक्जाम्पल आपेला छे। 2.3 मां आपणने एक्स की त्रण घात वत्ता त्रण एक्स वर्ग वत्ता त्रण एक्स वत्ता एक ने एक्स वत्ता एक वडे भागता आपणने मळती शेष शोधवी छे। तो आपणे भागाकार करवानी जरूर रहती नथी, आपणे शेष प्रमेय शीख्या छीए। तो आमांथी सौथी पहेला एक्स प्लस एक बराबर जीरो लई लईए, एक्स बराबर शुं थशे माइनस एक। જ્યારે પણ આપણે શેષ શોધવી હોય ત્યારે સુરેખ બહુપદી વડે આપણે ભાગાકાર કરવો છે તો આપણે શેષ પ્રમેયની રીતે કરી શકીએ। તો એક્સ પ્લસ એક બરાબર ઝીરો, તો પ્લસ એક પેલી બાદ જાય એટલે એક્સ બરાબર શું થશે માઇનસ એક, આમાં મૂકી દઈએ તો પી એક્સ બરાબર એક્સની ત્રણ ઘાત ત્રણ એક્સનો વર્ગ ત્રણ એક્સ વત્તા એક, જ્યાં જ્યાં એક્સ છે ત્યાં આપણું શું આવી જશે માઇનસ એક, તો પી માઇનસ એક, માઇનસ એકની ત્રણ ઘાત માઇનસ એકની બે ઘાત માઇનસ એક અને એક। હંમેશા આપણે કાઉન્સમાં જ કિંમત મૂકીએ છીએ, એક્સ હતો ત્યાં આપણે શું મૂકી દીધા માઇનસ એક, માઇનસ એકની ત્રણ ઘાત એટલે શું થશે માઇનસ એક પ્લસ ત્રણ, અહીંયા પહેલાં કાઉન્સનું સદરૂપ આપણે આપીશું માઇનસ એકનો વર્ગ એટલે એક, પ્લસ માઇનસ એટલે માઇનસ, ત્રણ એકા ત્રણ વત્તા એક, અહીંયા માઇનસ એક વત્તા ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ અને વત્તા એક, પ્લસ ત્રણ માઇનસ ત્રણ નીકળી જશે અને એક અને માઇનસ એક નીકળી જશે તો પી માઇનસ વન બરાબર શું આવી જશે ઝીરો। એનો મતલબ કે શેષ આપણે આખું વિધાન લખી શકીએ કે એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એકની એક્સ વત્તા એક વડે ભાગતા મળતી શેષ કેટલી મળે છે આપણને ઝીરો મળે છે। હવે આનાથી આપણે એક સ્ટેપ હજુ આગળ વધીએ કે જો આપણને શેષ ઝીરો મળે કોઈ પણ બહુપદીને બીજી કોઈ સુરેખ બહુપદી વડે ભાગતા જો મળતી શેષ ઝીરો હોય તો હંમેશા આ બહુપદીનો એક અવયવ એક્સ પ્લસ એક હોય, કારણ કે જો આપણે એને નિશેષ ભાગી શકીએ છીએ, શેષ ઝીરો મળે છે એનો મતલબ કે આપણે આ બહુપદીને એક્સ પ્લસ એક વડે નિશેષ ભાગી શકીએ છીએ, તો આ બહુપદીનો એક અવયવ કયો હશે એક્સ પ્લસ એક। તો આપણને જો આનાથી થોડુંક આગળ પૂછ્યું હોય કે એક્સની ત્રણ ઘાત વત્તા ત્રણ એક્સનો વર્ગ વત્તા ત્રણ એક્સ વત્તા એકનો અવયવ એક્સ વત્તા એક છે કે નહીં તે કહો, તો આપણે શેષ જ શોધવાની, જો ઝીરો મળે તો એક્સ વત્તા એક આનો અવયવ છે અને જો ન મળે ઝીરો સિવાય કયું પણ મળે તો આનો અવયવ કહેવાય નહીં। અહીંયા આપણે જોઈ શકીએ કે અહીંયા આપણને એક્સ માઇનસ એક વડે ભાગતા શેષ બે મળે છે, તો આ બહુપદી એક્સની ચાર ઘાત વત્તા એક્સની ત્રણ ઘાત ઓછા બે એક્સનો વર્ગ વત્તા એક્સ વત્તા એકનો એક અવયવ એક્સ ઓછા એક છે એવું આપણે કહી શકીએ નહીં। તો જો શેષ ઝીરો મળતી હોય તો આ બહુપદીનો એક અવયવ કયો હશે એક્સ પ્લસ એક, આ પણ આપણે